કેમ છો બાળકો, શુભ સવાર. આજે આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાઠિક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જોઈશું. ચાલો પ્રથમ પ્રશ્ન જોઈએ. તો પ્રથમ પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ સાથી પડી. તો બાળકો, ભારત દેશ જે છે તેનું પ્રાચીન સમયથી વિશ્વમાં એક અજોડ સ્થાન રહ્યું છે. કારણ કે ભારત સંપત્તિવાન હતું, ભારતની સંસ્કૃતિ વિશ્વને અંજાડી દે તેવી હતી અને આધ્યાત્મિક વારસો પણ પ્રખર હતો. આ બધું સદાય વિશ્વને આશ્ચર્ય પમાડે તેવું રહ્યું છે. આવી અજોડ સમૃદ્ધિથી આકર્ષાય વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવવા માંગતી હતી અને ભારતમાં આવતી પણ હતી. ભારતના મરી મસાલા, તેજાના મલમલ રેશમનું કાપડ, ગળી, આ બધી વસ્તુની યુરોપિયન બજારમાં ભારે માંગ રહેતી હતી. તો અહીં એવો પ્રશ્ન પૂછાય કે ભારતની કઈ કઈ વસ્તુની યુરોપિયન બજારમાં ભારે માંગ રહેતી હતી? તો ભારતના મરી મસાલા, તેજાના મલમલ રેશમનું કાપડ અને ગળી, આ વગેરે વસ્તુઓની યુરોપિયન બજારમાં ભારે માંગ રહેતી હતી. અને આ દરેક વસ્તુઓ તથા ભારતના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને લીધે યુરોપિયન પ્રજા જે છે તેને ભારત આવવા માટે જળમાર્ગો શોધવાની ફરજ પડી. ત્યારબાદનો પ્રશ્ન છે બાળકો, કે યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ શાથી બંધ થઈ ગઈ? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા સાઉથ એશિયા અને સાઉથ ઈસ્ટ એશિયા, ઈસ્ટ એટલે પૂર્વનો વિસ્તાર, મ્યાનમાર, થાઇલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, જે ફિલિપાઈન્સ, આ બધા આપણે જે દેશો છે તે જોઈ રહ્યા છીએ આ રાઉન્ડની અંદર અહીંયા આપેલા છે, બરાબર છે. અહીંયા યુરોપ છે, આ યુરોપિયન વિસ્તાર આખો અહીંયા આપેલો છે. તો બાળકો, આ યુરોપિયન પ્રજા જે છે તેને આ પૂર્વના દેશો છે તેમાંથી મળતી ચીજવસ્તુઓ બંધ થઈ, તેનું કારણ, મહત્વનું કારણ એ હતું કે અહીં તુર્કી જે છે તેમાં ઇસ્તંબુલ, તેને શું કહેવાતું? પહેલા ઇસ્તંબુલ કહેવાતું, બરાબર છે. કારણ કે એનું એક મહત્વનો એક જળમાર્ગ અને જમીન માર્ગ ત્યાંથી પસાર થતો. તો ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તથા જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કિસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિપોલ હતું, બરાબર છે. તુર્કિસ્તાન એનું એક શહેર, એક વિસ્તાર છે જેનું નામ છે ઇસ્તંબુલ. આ ઇસ્તંબુલ જે છે તે એક મુખ્ય મધ્ય સ્થાન હતું. એટલે કે યુરોપની પ્રજા જે છે તે ભારત આવવા માટે તથા પૂર્વના વિસ્તારમાં આવવા માટે તથા જવા માટે આ માર્ગે જ આવતી જતી હતી. હવે થયું એવું કે ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ જીતી લીધું, બરાબર છે. આ ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિપોલ જે છે તે તો તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. હવે અહીં એવું થયું કે આને કારણે યુરોપવાસીઓ માટે જે ભારત આવવા માટેના જળમાર્ગ અને જમીન માર્ગ હતા તે હવે શું થઈ ગયા હતા? બંધ થઈ ગયા હતા. અને તેને લીધે અને આ ઘટનાને લીધે શું થયું કે જે યુરોપવાસીઓ છે તેને ભારત આવવાના કોઈ નવા જમીન માર્ગ અથવા જળ માર્ગ જે છે તે શોધવાની ફરજ પડી. યુરોપવાસીઓને આપણા મરી મસાલા વગર ચાલે તેમ હતું જ નહીં અને તેથી આ ફરજ જે છે તે એને વધુ દબાણપૂર્વક ખેંચી લાવી. હવે આપણે એ જોઈએ કે ભારત જે છે ભારતમાં આવવા માટેના નવા જળમાર્ગો જે છે તેની શોધ કેવી રીતે થઈ? ચાલો, તો ભારત આવવા માટેના નવા જળમાર્ગની શોધ. તો બાળકો, હવે જ્યારે તુર્કિસ્તાન છે, બરાબર, તેનું ઇસ્તંબુલ જે તુર્ક મુસ્લિમોએ જીતી લીધું તેથી એક નવા જળમાર્ગની શોધ કરવાની ફરજ પડી અને તેમાં જે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી હતા તેના પ્રોત્સાહન, પ્રેરણા અને આર્થિક મદદને લીધે
જે દરિયા ખેડવો હોય, દરિયા સાહસિકો હોય, જે જહાજ ચલાવી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જે વેપાર માટે જતા હોય, તેવા લોકોએ નવા જળમાર્ગને શોધવા પ્રયત્નો આદરી દીધા. તે પ્રયત્નોની અંદર બોર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ નામના વિસ્તારની શોધ કરી. કેપ ઓફ ગુડ ક્યાં છે તે આપણે હમણાં જોઈશું. ત્યારબાદ અહીંયા આપણે અહીંયા બોર્થોલોમ્યુ ડાયઝ જે છે તેને જોઈ શકીએ છીએ કે તે નકશા ઉપર કંઈક દેખાડી રહ્યો છે. ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની સહાયથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. કારણ કે અહીંયા ધન સંપત્તિની બહુ જરૂર પડે એટલે રાજાઓ છે તે ધનની મદદ કરતા અને આવા જે બુદ્ધિશાળી જે દરિયા સાહસિકો હોય તે નવો માર્ગ શોધવાનો પ્રયત્ન કરતા. અને આ જે ક્રિસ્ટોફર કોલંબસ છે તેણે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. એટલે કે ક્રિસ્ટોફર કોલંબસ છે તેણે શેની શોધ કરી હતી? વેસ્ટ ઇન્ડિઝ વિસ્તારની શોધ કરી હતી, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે પછી શું થયું. તો ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસ છે તે તો મૃત્યુ પર્યંત એવું જ માનતો રહ્યો હતો કે તેણે ભારતની શોધ કરી છે, પરંતુ વાસ્તવિકતામાં તેણે ભારતની શોધ કરી હતી નહીં. અને તેણે જે વિસ્તાર નવો શોધ્યો હતો, બરાબર, ત્યારબાદથી સમય પાછળના સમયથી તેને શું નામ આપવામાં આવ્યું હતું કે તે પ્રદેશ અમોરિગો વેસ્પુસીની સ્પષ્ટતા કર્યા બાદ અમેરિકા તરીકે ઓળખાયો. એટલે અમેરિકા વિસ્તારની શોધ છે એ ક્રિસ્ટોફર કોલંબસે કરી ગણાય અને તેનું નામકરણ છે તે અમોરિગો વેસ્પુસી નામના વ્યક્તિના નામ ઉપરથી થઈ અને અમેરિકા દેશની શોધ થઈ. અમેરિકા દેશની શોધ એટલે આ કોઈ દેશની કઈ શોધ નથી કરી, એ તો પહેલેથી ત્યાં જ હતા, માત્ર ત્યાં જવાના રસ્તા શોધવામાં આવ્યા. હવે ખરેખર તો ભારતની શોધ, ભારત આવવાના જળમાર્ગની શોધ પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ કરી હતી. અને ક્યારે કરી હતી? ઈસવીસન 1498માં. તો બાળકો અહીંયા આપણે આ યુરોપનો વિસ્તાર પોર્ટુગલ જોઈ શકીએ છીએ, જ્યાંથી આ રીતે જળમાર્ગ જે છે તેની શોધવાની શરૂઆત થઈ. અને અહીંયા જુઓ કે કેપ ઓફ ગુડ હોપ ઈસવીસન 1497ની અંદર શોધ થયેલી છે. આ રીતે ત્યારબાદથી આ જે માર્ગ છે તે સમગ્રપણે નવો માર્ગ જે છે આખો પાછળથી ફરીને આવીને શોધ કરી. એ કોણ? વાસ્કો દ ગામા. અને તેણે 1498ની અંદર આ એક નવા જ જળમાર્ગની શોધ કરી. ચાલો હવે ત્યારબાદ આપણે જોઈએ કે આ જળમાર્ગની શોધ થયા બાદ શું થયું. તો ત્યારબાદનો પ્રશ્ન છે બાળકો કે કાલિકટના રાજા ઝામોરિન જે છે, જેનું નામ બીજું હતું સામુદ્રિક, બરાબર છે, તેણે યુરોપની કઈ પ્રજાને વેપાર કરવાની છૂટ આપી અને તેનું શું પરિણામ આવ્યું? તો કાલિકટના રાજા ઝામોરિને પોર્ટુગીઝ પ્રજા જે વાસ્કો દ ગામા આવેલો હતો, બરાબર, તે વાસ્કો દ ગામા આ ઝામોરિન રાજાને મળ્યો. કોને મળ્યો? ઝામોરિન રાજાને મળ્યો. અને જે ઝામોરિન રાજા છે અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. એ ઝામોરિન રાજાએ તેને દરિયા કિનારે એક જમીનનો ટુકડો આપ્યો જેનું નામ પાછળથી કોઝિકોડ શહેર તરીકે પ્રખ્યાત થયું. અને એમ કહેવાય કે આ એક મહત્વપૂર્ણ ઘટના બની પ્રાચીન સમયમાં, કે તે બાદ જે યુરોપવાસીઓ હતા તેને ભારત આવવા માટેના દ્વાર છે એ હંમેશા માટે ખુલી ગયા હતા. પણ બાળકો, એ નોંધવા જેવી વાત છે કે જ્યારે આ માર્ગ ખુલ્યો ત્યારબાદ 1664ની અંદર આ વેપારનો પરવાનો મેળવવામાં આવ્યો, પરંતુ 1772 સુધીમાં સમગ્ર કાલિકટ પર અંગ્રેજોનું રાજ્ય સ્થપાઈ ગયું હતું અને ભારતની ગુલામીના પાયા નંખાઈ ગયા હતા.
खास याद रखवा जेवी वात छे के आ घटना बाद ज भारतनी अंदर विदेशी प्रजाओ छे तेनुं आगमन थयुं हतुं अने नानी नानी कोठीओ स्थापी भारतनी अंदर भारतनी गुलामीना पाया नखाया हता। तो बाळको आपणे आजे आ पाठनी अंदर शुं जोयुं? आ पाठनी अंदर आपणी यूरोपीय प्रजा ने भारत आववानो जलमार्ग शोधवानी फरज साथी पड़ी, ते जोयुं के मरी मसाला तेजाना मलमल रेशमनुं कापड़ अने गळी वगैरेनी जरूरियात माटे। ત્યારબાદ જે યુરોપવાસીઓ છે તેને ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો પૂર્વના વિસ્તારમાં આવવાનો જે માર્ગ છે તે બંધ થઈ ગયો હતો, તેથી નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી। ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ છે તેમ કરવા માટે આ લોકોએ કયા કયા લોકોએ પ્રયાસ કર્યા તેની વાત છે, બરાબર। અને ત્યારબાદ અહીંયા આપણે છેલ્લે ક્રિસ્ટોફર કોલંબસ જે છે તેણે અમેરિકાની શોધ કરી એવું કહેવાય છે, અને પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી તેની વિશે વર્ણન કર્યું। તો બાળકો આ સાથે અમારી ચેનલ પર તમને જો ભણવાની ખૂબ જ મજા આવી હોય તો અમારી સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ જે છે તેને તમે સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, વંદે માતરમ।